સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની આજે ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે ભારતીબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે તારાબા ઝાલાની બિનહરીફ વરણી થઈ. સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખને 2.5 વર્ષ પૂર્ણ થવાને લઈને ગઈકાલે ફોર્મ ભરવામાં આવ્યા હતા, પરંતુ પ્રમુખ અને ઉપપ્રમુખ માટે એક એક ફોર્મ ભરાતા જ આજે ચૂંટણી અધિકારી દ્વારા બંનેને બિનહરીફ વરણી કરવામાં આવી હતી. પ્રમુખ ઉપપ્રમુખને સદસ્યો ટેકેદારો સહિત સંબંધીઓએ મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ પાઠવી હતી. તો પ્રાંતિજ વિધાનસભાના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા સહિત અનેક લોકોએ મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ પાઠવી હતી. નવીન પ્રમુખે જે વિકાસના કાર્યો બાકી છે તે પૂર્ણ કરવાની વાત પણ જણાવી હતી. ઉમંગ રાવલ, જેડેસ ટીવી, સાબરકાંઠા. પ્રમુખ બન્યા છે, તમારા હાથમાં દોર રહી છે, શું કરશો આગામી દિવસોમાં જિલ્લા પંચાયતમાં અને નગરના પ્રજાજનો? ભારતીય જનતા પાર્ટીએ મને જે તક આપી એ બદલ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર. સૌને સાથે રાખીને કામ કરીશું, જે પણ અધૂરા કામ હશે એ પૂરા કરીશું. નરેન્દ્રભાઈ મોદી સાહેબને જે સૂત્ર આપ્યું છે, સૌનો સાથ સૌનો વિકાસ, એ સાકાર કરવા પ્રયત્ન કરીશું. તમારી લોક જે સામાન્ય સભા પર તમારી ભરાય છે, સામાન્ય સભામાં પણ પંખા મૂકવા પડતા હોય છે, તો શું કરશો? બધી જ વ્યવસ્થા કરી દઈશું. સીટો કેટલી તમારી જિલ્લા પંચાયત? 30.